ओके चलो तो स्टार्ट करिए આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 જે છે જેમાંનો ક્વેશ્ચન નંબર 1 તમને કીધું છે સાબિત કરો કે √5 અસમની સંખ્યા છે ક્વેશ્ચન નંબર 1 તમને શું કહે છે તો કે √5 મારે કઈ સમની સંખ્યા તો કે અસમની સંખ્યા સાબિત કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરતા હતા उदाहरण पण आपणे एक वक्त व्यवस्थित रीतना जोई गया छे सिंपल सादी मेथड जारे सिंगल डिजिट आवश्यक त्यारे हमेशा शुं करवानुं आने मारे असमय संख्या प्रूफ करवी छे दैट मीन्स के मारे धारी कई लेवानी समय संख्या √5 ने समय संख्या यस धारो के √5 कई संख्या छे तो के समय संख्या छे √5 समय संख्या छे दैट मीन्स के समय संख्या होय केवा प्रकार तो के √5 बराबर आपणे क्या प्रकार ने लखी सके तो के समय संख्या ऑलवेज केवा प्रकार नी हशे p/q अने ज्यां q डज नॉट इक्वल्स टू 0 अने तेनो गुसा जे छे गुसा अ कोनो तो के p अने q नो आपणे बात करी थी यस a/b लखे तो ना चाले कोई पण लखो a/b लखो p/q लखो c/d लखो j/j लखो ए तमारे क्लियर कोई पण लखो पण ऑलवेज ई केवो होय कोई समय संख्या आपणे केवा प्रकारने कीधी के जे संख्या ने अंश अने छेद होय एने समय संख्या के पछी तेने तमे a/b वडे डिनोट करो के p/q वडे डिनोट करो जे करो तमे जो अहीं a/b करशो तो b डज नॉट इक्वल टू 0 આવશે ને ગુસા કોણ આવી છે ab આવી છે ચલો ક્લિયર જે કરો એ પણ એક જ મેથડ થી કરજો એટલે તમને બાકીના ક્વેશ્ચન પણ આરે આરે સોલ્વ થતા જાય ફર્સ્ટ ઓફ ઓલ એને આપણે ઊંધું ધારી લેવાનું તો કે સમય સંખ્યા ઈ કેવા પ્રકારની હોય p/q પ્રકારની q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને ગુસાઅ એનો બંધ થશે q ને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે √5 ઇન્ટુ q બરાબર કેવા થઈ ગયા p થઈ ગયા પછી આપણે શું કરતા હતા બંને બાજુ આપણે શું કરતા હતા સ્ક્વેર કરતા હતા ચલો બંને બાજુ હવે આપણે સ્ક્વેર કરીએ તો અહીંયા શું થશે યાદ રાખજો બંને ઇક્વલ છે ધેટ મીન્સ કે મારે જે પણ કામકાજ કરવું છે એ મારે બંને બાજુ કરવું પડે તો આ થઈ ગયું બંને બાજુ સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર કરો તો અહીંયા સ્ક્વેર ચલો √5 નો સ્ક્વેર ધેટ મીન્સ કે આનો આન્સર શું આવી જશે 5 ઇન્ટુ q નો સ્ક્વેર q સ્ક્વેર p ઇન્ટુ p સ્ક્વેર હવે આપણે વાત કરી હતી એક વખત કોને ભાંગવાનો અરે યાર એક વખત કોને ભાંગવાનો q ને ભાંગવાનો છે ક્લિયર તો એક વખત હું જ્યારે p ને ભાંગું છું ત્યારે હંમેશા શું થશે અહીંયા q સ્ક્વેર બરાબર p સ્ક્વેર ડિવાઇડ બાય 5 તો અહીંયા આપણે શું લખતા હતા કે p સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે શું કામ બીકોઝ p સ્ક્વેર ભાગ્યા 5 કરીએ ત્યારે q સ્ક્વેર મળે છે ત્યારે જ q સ્ક્વેર મળે છે યસ રાઈટ જો p સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો આપણે પાછો ઓલો પ્રમેય શું હતો પ્રમેય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ જો કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોય તો જે તે સંખ્યા છે એનો એની ઈ જ સંખ્યા સંખ્યા વડે વિભાજ્ય થશે તો સિમ્પલ વે થી આપણે અહીંયા શું લખી શકીએ છીએ કે અહીં p સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે 5 વડે વિભાજ્ય હોય તો તેથી આપણે શું લખી શકીએ તેથી p પણ 5 વડે વિભાજ્ય થાય હવે જ્યારે p 5 વડે વિભાજ્ય થાય છે અહીં શું લખ્યું છે આપણે જ્યારે p 5 વડે વિભાજ્ય થાય ધેટ મીન્સ કે મારી પાસે કોઈ પણ 5 વડે વિભાગ થાય સર 5 વડે ભાગતા મને કોઈ આન્સર તો મળશે યસ બોલો આમાં ક્રેશ આવી ગયો કો 9d કોઈ વાત નહીં એને ભલે આન્સર ભણવા દે એનો આપણે ટેન્શન નથી આપણે અહીં ધ્યાન આપો ઓકે તો p યાની કે 5 જે છે એ કેવું છે સોરી p જે છે એ કેવું છે 5 વડે વિભાજ્ય હવે 5 વડે વિભાજ્ય ધેટ મીન્સ મને કોઈ આન્સર તો મળશે કે નહીં મળે જેમ આપણે કીધું કે ભાઈ 9 ને આપણે 3 વડે ભાગી શકે શું કામ કેમ કે એનો આન્સર મને 3 મળે છે તો સેમ એવી જ રીતના કે જ્યારે p જે છે એ 5 વડે વિભાજ્ય થશે ત્યારે મને કોઈ આન્સર તો આપશે કે નહીં આપે ધારો કે એને આપણે સપોઝ કે લે m તો અહીંયા મારી પાસે p ની કિંમત શું થઈ જશે p ની કિંમત 5m તો યાદ છે કે આપણે p ની કિંમત ક્યાં મૂકતા હતા તો કે એક સમીકરણ બનાવતા હતા કયું સમીકરણ કે જ્યારે p ને ભાંગીએ છીએ ત્યારે એને આપણે શું આપી દેતા હતા એક સમીકરણ નંબર a અને p ની કિંમત જો હું અહીંયા પ્લોટ કરીશ અને પછી જ આપણે કોને ભાંગવાનું થશે q સ્ક્વેર ને ભાંગવાનું થશે તો અહીં લખી નાખીએ કે ભાઈ p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં રૂપાય શું છે q સ્ક્વેર બરાબર ઓન્લી 4 p ની જગ્યાએ શું મૂકવાનું છે
ની જગ્યાએ 5m મૂકવાના છે તો કે આ આવી ગયા 5m એનો હોલ સ્ક્વેર એને ભાંગ્યા કેટલા છે તો કે 5 તો કે સેમ ટુ સેમ ઇની જ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરી દીધી તો અહીં શું થશે q સ્ક્વેર બરાબર 5 નો વર્ગ 25 m નો વર્ગ m સ્ક્વેર છેદમાં આવી ગયા 5 તો q સ્ક્વેર બરાબર છેદ ઉડાડશો તો ફરી વખત આ મારી પાસે શું આવશે 5 આવી જશે એટલે કે 5m સ્ક્વેર તો પણ આપણે કહી શકીએ કે ભાઈ q સ્ક્વેર જે છે 5 વડે એટલે કે 5 વડે વિભાજ્ય થશે અને જો તમારે દર્શાવવું હોય તો પણ તમે લખી શકો છો q સ્ક્વેર ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર તો અહીંયા એક વખત p ને ભાંગી દીધું એક વખત q ને ભાંગી દીધું તો હવે આપણું કામ ક્લિયર ભાઈ લખી નાખવાનું કે અહીં q સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે તેથી q પણ 5 વડે વિભાજ્ય થાય તો અહીંયા જોવો જોઈએ p પણ 5 વડે વિભાજ્ય q પણ 5 વડે વિભાજ્ય તો આ બંનેમાં કોમન અવયવ મારો કોણ થઈ ગયો 5 થઈ ગયો કે ના થઈ ગયો તો સિમ્પલ વેથી અહીંયા લખી શકું કે આથી ગુસાઅ કોનો તો કે p અને q નો કેટલો થાય 5 પણ આપણે લીધો કેટલો 1 પણ તો છેદ અપ ટુ ધ ટિલ ધ એન્ડ મારી પાસે શું આવવું જોઈએ એક આવવો જોઈએ પરંતુ મને એક મળતો નથી આથી આપણે અહીંયા લખી શકીએ પણ પરંતુ મારી પાસે ગુસા કેટલો છે તો એને પહેલા દર્શાવી દો એટલે એને ખ્યાલ આવી જાય પરંતુ ગુસા કોનો તો કે p અને q નો કેટલો છે 1 છે તો આપણે લખી શકીએ કે આથી આપણી ધારણા ખોટી છે ક્લિયર તો આપણી ધારણા થઈ ગઈ ખોટી ધેટ મીન્સ કે રૂટ 5 કેવી સંખ્યા થઈ જશે સમય સંખ્યા તો થશે નહીં તો રૂટ 5 મારી કેવી સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા તો લખી નાખવાનું આમ રૂટ 5 અસમય સંખ્યા છે ચલો ઓલ ક્લિયર સેમ ટુ સેમ ઈઝી વે થી જેમ આપણે રૂટ 2 યસ બોલો હા સર આ એક વાર ફરીથી સમજાવો સેજ ઓકે ચલો ધ્યાન આપો ખાસ કેમ આપણે રૂટ 2 સમજેલા છીએ જેમ રૂટ 2 સમજેલા છીએ રૂટ 7 સમજેલા છીએ સેમ એઝ ઇટ ઇઝ રૂટ 5 સૌપ્રથમ આપણે શું કરતા હતા કે જે અસમય સંખ્યા આપેલી છે ઈ અસમય સંખ્યાને ઊંધું યાની કે સમય સંખ્યા સમય અસમયની ઊંધી કઈ થશે સમય સંખ્યા તો ધારો કે રૂટ 5 સમય સંખ્યા તો ઓલવેઝ દરેક સમય સંખ્યા કેવા પ્રકારની હશે p / q પ્રકારની હશે હવે p / q પ્રકારની હોય પણ આપણે ત્યાં એક કન્ડિશન કે છેદ જે છે એ મારો ક્યારે 0 થશે નહીં જો છેદ 0 થશે તો આખે આખું કેવું પદ થઈ જશે અવ્યાખ્યાયિત પદ થઈ જશે એટલા માટે મેં પહેલાથી જ આ કન્ડિશન મૂકી દીધી કે છેદ જે છે એ મારો ક્યારે 0 થશે નહીં કેમ કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0 લઈ લીધું અને આ બંને કેવા છે પરસ્પર અવિભાજ્ય આપણે આના આગળના લેક્ચરમાં સમજેલા હતા કે ભાઈ કોઈ પણ સમય સંખ્યાને છેદ સુધી છેદ ઉડાડતો જાઓ એટલે ઓલવેઝ છેલ્લે તમને અવિભાજ્ય સંખ્યા મળશે ને મળશે એટલા માટે તેનો ગુસાઅ શું થઈ જશે 1 થઈ જશે પછી આ q ને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દીધા બંને બાજુ સ્ક્વેર કરી દીધા આ સ્ટેપ આવી જાય પછી શું કરવાનું એક વખત p ને ભાંગવાનું એક વખત q ને બંનેને ખોટું ના લાગવું જોઈએ બરાબર તો એક વખત p ને જ્યારે ભાંગું છું જ્યારે p સ્ક્વેર ને જ્યારે ભાંગું છું ત્યારે આપણે એક થીયરમ પાછું ભણ્યા હતા અસમય સંખ્યા સાબિત કરવા માટે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર જે છે એ જો કોઈ પણ સંખ્યા વડે ડિવાઇડેડ હોય તો એ સંખ્યા પોતે પણ એ સંખ્યા વડે ડિવાઇડ થશે કારણ કે p સ્ક્વેર જે 5 વડે વિભાજ્ય છે તો p પણ પોતે ને પોતે p પણ કેવું થશે 5 વડે વિભાજ્ય થશે હવે જ્યારે p 5 વડે વિભાજ્ય થાય છે ત્યારે કંઈક ને કંઈક મને આન્સર મળશે પરંતુ અહીંયા p ક્યાં છે નથી ખબર સપોઝ હું p બરાબર 10 લે તો મારો આન્સર શું આવે p બરાબર 10 લે તો મારો આન્સર શું આવે ચલો ઝડપથી p બરાબર 10 લે તો મારો આન્સર શું આવે પણ 5 વડે વિભાજ્ય છે તો p બરાબર સર તમે માઈક ઓન યસ શું આવશે તમારું એટલે કે જો p બરાબર 10 લો તો 10 પણ 5 વડે વિભાજ્ય છે ધેટ મીન્સ કે 10 ને 5 વડે ભાંગ તમારો આન્સર કેટલો મળશે 2 મળશે ક્લિયર તો સેમ એવી રીતના p મને ખ્યાલ નથી ધેટ મીન્સ કે p જ્યારે 5 વડે વિભાજ્ય હશે ત્યારે મને કંઈક તો આન્સર મળશે તો એને મેં ધારી લીધો m આ m જે છે રેન્ડમલી મેં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લીધી છે હવે p ની કિંમત કઈ રીતના મળે 5 ને ભાગાકારમાંથી ગુણાકાર p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ફરી વખત મને આ સ્ટેપનું સ્ટેપ મળશે
હવે પાંચ ને આપણે એક વખત પી ને ભાંગ્યો તો એક વખત હવે ક્યુ સ્ક્વેર ને ભાંગી દઈએ તો ફરી વખત આપણે લખી શકીએ કે ભાઈ ક્યુ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે, તેથી ક્યુ પણ પાંચ વડે વિભાજ્ય છે. હવે બંનેમાં કોમન કોણ આવી ગયું મારી પાસે? પાંચ. પીમાં પણ પાંચ અને ક્યુ ના અવયવમાં પણ પાંચ. દેટ મીન્સ કે એનો ગુસા કેટલો થઈ ગયો? પાંચ થઈ ગયો. પરંતુ મારી પાસે છે કેટલો? એક ગુસા છે. દેટ મીન્સ કે આપણી જે ધારણા, જે આપણે સપોઝિશન કરેલું હતું, એ કેવું રોંગ પડી ગયું. એમ કે આ સમય સંખ્યા તો નહીં, સમય સંખ્યા તો છે અસમય. ચલો ક્લિયર? હા સર. હા સર. ડબલ ડિજિટ તો એકદમ ઇઝીમાં ઇઝી વે છે, બરાબર? ડબલ ડિજિટ એકદમ ઇઝીમાં ઇઝી છે અને એક્ઝામમાં કદાચ પૂછાય પણ શકે. એવું જરૂરી નથી કે ચલો ઇઝી મેથડ છે એટલે કદાચ ના પણ પૂછાય. ઓકે, તો આપણે બંને મેથડ વ્યવસ્થિત રીતના આપણે સોલ્વ કરીને જોઈ લીધા છે. એક એક દાખલા તો હજી પણ એક વખત સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરી નાખીએ, જેથી કરીને આપણે વ્યવસ્થિત રિવાઇઝ થઈ જાય. ઓકે, ચલો તો ક્વેશ્ચન નંબર 2 જે છે એ તમને શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 2 એક્સરસાઇઝ 1.2 નો 3+2√5. ક્વેશ્ન નંબર 2 3+2√5. ચલો આને આપણે કઈ રીતના સોલ્વ કરશું? કોઈ કહેશે મને આ ક્વેશ્ચનને આપણે કઈ રીતના હેન્ડલ કરશું? ચલો ઝડપથી આ ક્વેશ્ચન ને આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ? યસ ઋતુરાજ. પહેલા 2√5 બરાબર પી છેદમાં ક્યુ. યસ, તો પહેલા પ્રથમ આપણું સ્ટેપ શું હોવું જોઈએ? જેમ આપણે સિંગલ ડિજિટમાં કરતા સેમ ટુ સેમ કે ભાઈ ધારો કે 3+2√5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે તો થશે શું? તો આ બે લીટી તો બધાને લગતા આવડે. ક્લિયર છે? આ બે લીટી તો બધાને આવડશે. સમય સંખ્યા, ધેટ મીન્સ કે પી બાય ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. અને ગુસા શું થશે? ગુસા અ પી અને ક્યુ નો 1 થશે. જોકે આ મેથડમાં આનો કોઈ યુઝ નથી, પરંતુ આપણે લખી નાખીએ જેથી કરીને આપણને ક્યારે બોલાય નહીં. ચલો આટલું ક્લિયર? આ બે વસ્તુ તો ક્લિયર થઈ જશે. બરાબર ની એક સાઈડ બાકીની બધી જ સંખ્યા. તો અહીંયા જુઓ, અહીંયા મારી પાસે સ્ક્વેર રૂટ વાળી સંખ્યા જે છે બેના ગુણક માં છે. પેલા કોઈ વાંધો નહીં, ચલો આને એમ લેવા દો. તો આ જે સંખ્યા છે, આ સંખ્યા એ 3 ને પેલા ક્યાં જવા દો? બરાબર ની પેલી સાઈડ જવા દો. તો મારી પાસે વચ્ચે શું? 2√5 is equals to p by q. આ 3 પ્લસ છે તો બરાબર ની પેલી સાઈડ -3. યસ. હવે શું કરવાનું? પેલા ભાઈ એક સાઈડ છે ને બધું, આપણે કોઈ નવો સભ્ય ગયો છે, આપણે કેમ કોઈના ઘરે જઈએ મહેમાન તરીકે, ત્યારે આપણે ખાતરદારી દાતરદારી વ્યવસ્થિત રીતના કરે. તો સૌ પ્રથમ આ 3 આવ્યો છે તો 3 ને પેલા પ્રથમ બધામાં મિક્સઅપ કરી નાખો. બરાબર, મિક્સઅપ દેટ મીન્સ કે પેલા લસા લઈ જાઓ એટલે કામ પતી જાય. ચલો રૂટ 5 બરાબર પી માઇનસ શું થઈ જશે? 3q/q. ચલો ઓર્ડર ક્લિયર. હજી આપણી પાસે અહીંયા મારી પાસે હજી એક ખાલી એમનો રૂટ 5 આવેલો નથી. એના ગુણકમાં કોણ છે? એના ગુણકમાં કોણ છે? 2 છે. ક્લિયર? આ 2 જે છે એ ક્યાં જવા જો તમે? બરાબર ની પહેલી સાઈડ, યાની કે ગુણાકારમાં છે તો એ ક્યાં જશે? ભાગાકારમાં જશે. ચલો તો ભાંગાકારમાં જશે, યાની કે રૂટ 5 બરાબર મારી પાસે શું થશે? રૂટ 5 બરાબર મારી પાસે શું થશે? -3q/2q. ચલો 2q. યસ, ક્લિયર દરેકને? ઓકે, હવે જોજો, હવે મારી પાસે p અને q તો મારી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે એને કઈ રીતના હેન્ડલ કરીએ? આપણે અહીં ધ્યાન આપજો ખાસ કે ભાઈ p, આ 3q પણ જે છે એ પણ મારી પૂર્ણાંક, આ 2q. પી બરાબર 1 લો તો ક્યુ બરાબર 2 લખ્યો તો તો એ તમારું જે સ્વરૂપ બનશે એ કેવું બનશે? સમય સંખ્યા વાળું સ્વરૂપ બનશે. કેમ કે પી અને ક્યુ તો કોઈ પણ પૂર્ણાંક છે. ઓનલી ફોર ખાલી ક્યુ માટે કન્ડિશન છે કે ડઝ નોટ ઇક્વલ્સ 0. તો આપણે દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ શકશું. જ્યારે કોઈ પણ સંખ્યા લેશો દેટ મીન્સ કે આનું જે સ્વરૂપ જે છે એ મારું સ્વરૂપ કેવું બની જશે? તમારી પાસે સમય સંખ્યા વાળું સ્વરૂપ બનશે. કઈ રીતના સમય સંખ્યા વાળું સ્વરૂપ બને? અહીંયા ધ્યાન. સપોઝ પી બરાબર 1 લો, પી બરાબર 1, ક્યુ બરાબર 2 લો, -3, ક્યુ બરાબર 2 અપોન 2, ક્યુ બરાબર 2 બરાબર 1 -6 અપોન 4 -5/4.
થઈ ગઈ કે નહીં સમય સંખ્યા? તો અહીંયા આપણે શું લખી નાખીએ, અહીં બધાને પેલા પ્રથમ છૂટા પડશે, અહીંયા કોણ છે તો કે પી, પછી કોણ છે માઇનસ થ્રી ક્યુ, માઇનસ થ્રી ક્યુ, અને છેદમાં કોણ છે ટુ ક્યુ. એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યા હોય તો એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે આથી p માઇનસ થ્રી ક્યુ અપોન ટુ ક્યુ સમય સંખ્યા છે. હવે જોજો તો આ ભાગ જે છે એ મારો સમય સંખ્યા આવ્યો, યાને કે ત્રાજુઆમાં બંને બાજુ ઇક્વલ ઇક્વાલિટી છે, યાને કે બરાબર છે. જો આ મારી સમય સંખ્યા આવી, આ મારી સમય સંખ્યા આવી, તો આ પણ મારી કઈ સંખ્યા આવી જોઈએ? સમય સંખ્યા આવી જોઈએ કે ના આવી જોઈએ? આ સમય સંખ્યા છે તો આ પણ કઈ સંખ્યા થશે? સમય થશે. તો આપણે સેમ બસ લખી નાખીએ કે ભાઈ તેથી રૂટ ફાઈવ પણ કઈ સંખ્યા થશે? સમય સંખ્યા થાય. પરંતુ રૂટ ફાઈવ તો હમણાં જ આપણે સાબિત કરી, પરંતુ રૂટ ફાઈવ કેવી સંખ્યા છે? પરંતુ રૂટ ફાઈવ અસમય સંખ્યા. આપણે ધારી થી સમય આવી ગઈ કઈ? અસમય છે. તો આપણી જે ધારણા છે અહીંયા કેવી પડી ગઈ? ખોટી. કેમ કે રૂટ ફાઈવ કેવી થવી જોઈએ? સમય થવી જોઈએ. પરંતુ રૂટ ફાઈવ તો સાલી અસમય સંખ્યા છે. તો આપણે અહીંયા કરી શકીએ કે ભાઈ આથી આપણી આપણી ધારણા કેવી પડી ગઈ? ખોટી છે. તો આમ લખી નાખીએ, આમ થ્રી પ્લસ ટુ રૂટ ફાઈવ અસમય સંખ્યા છે. ચલો ઓલ ક્લિયર? બરાબર. જો ઓલી મેથડ ને આ મેથડ માં ખાલી ડિફરન્સ શું છે? યસ બોલો સર. આ દાખલો છે બરાબર, આપણે આમાં જો ત્રણ પ્લસ ટુ માઇનસ ફાઈવ એટલે કે આમાં ત્રણ બી અસમય સંખ્યા છે, બે બી અસમય સંખ્યા છે. ના 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 ના, એક મિનિટ એક મિનિટ. ત્રણ અને ટુ આને સમય સંખ્યા કહેવાય. કઈ સમય કઈ સંખ્યા કહેવાય? સમય. જેનું વર્ગમૂળ ના નીકળે એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અસમય. દેટ મીન્સ કે આ રૂટ ટુ રૂટ ફાઈવ છે. હંમેશા યાદ રાખવાનું કે જયારે કોઈ પણ આ સપોર્ટ લાલ જે છે અસમય સંખ્યા છે, લાલ છે બ્લેક સમય સંખ્યા છે, તો સમય ને અસમય સંખ્યા સાથે હું ગુણાકાર કરું, સરવાળો કરું, બાદબાકી કરું કે ભાગાકાર કરું, ઓલવેઝ તેનો આન્સર જે છે શું આવશે? અસમય સંખ્યા જ આવશે. હા, જો ઇવન બંને સેમ હોય તો સમય સંખ્યા આવશે, પરંતુ જો બંને અલગ અલગ હશે, અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય, બાદબાકી પણ અસમય, ગુણાકાર પણ અસમય, અને ભાગાકાર પણ ઓલવેઝ કેવો થશે? અસમય. ક્યારે સમય થવાની કોશિશ કરશે? એ જયારે બંને સમાન હશે, ત્યારે બંને અસમય સંખ્યા હશે, ત્યારે કદાચ બાય ચાન્સ સરખું થઈ શકે. રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી તો શું આવી ગયો મારી પાસે? ઝીરો. ઝીરો દેટ મીન્સ કે સમય સંખ્યા થાય. પણ જો કોઈ પણ અસમય સંખ્યા અને સમય સંખ્યા, અસમય સંખ્યા આ સમય સંખ્યાનો ગુણાકાર ઓલવેઝ અસમય સંખ્યા થાય, એની સાથે હું સરવાળો કરું તો પણ મારો આન્સર તો હંમેશા કેવો થાય? અસમય થાય. તો ત્રણ અને બે તો હંમેશા કેવા છે? સમય સંખ્યા. કઈ રીતના? ત્રણ ના છેદમાં એક લખું થઈ ગઈ પી બાય ક્યુ પ્રકારની, બે ના છેદમાં એક લખું થઈ ગઈ મારી પી બાય ક્યુ પ્રકારની. ક્લિયર? ચલો ક્વેશ્ચન છે કોઈને? હા સર. ઓકે ચલો હું રફ કરી નાખું છું અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પણ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમારી પાસે અસમય સંખ્યા આવે છે બરોબર, તો એના કોઈ ગુણાકારમાં અથવા સરવાળામાં અથવા કોઈ બાદબાકીમાં કોઈ ડિજિટ આવે છે, ત્યારે એને કઈ રીતે હેન્ડલ કરવાનું? આ રીતના. ક્લિયર? જે હોય એને બધાને પેલી બાજુ મોકલી દો, પછી એને આ પૂર્ણાંક સંખ્યા હોવાથી આ સમય સંખ્યા થશે, તો આ પણ સમય સંખ્યા થાય, પરંતુ રૂટ ફાઈવ તો સમય સંખ્યા છે નહીં. દેટ મીન્સ એટલા માટે આપણો આન્સર જે છે, એટલા માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય, આપણી ધારણા એટલા માટે શું પડે છે? ખોટી પડે છે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર થ્રી તરફ આપણે હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર થ્રી માં હવે આઈ થિંક તમને ક્વેશ્ચન નંબર થ્રી જે છે એ તો આવડી જશે. આવડી જશે? કઈ રીતના ક્વેશ્ચન નંબર થ્રી હેન્ડલ કરશો?
ચલો ક્વેશ્ચન નંબર 3 જે છે એ ક્વેશ્ચન નંબર 3 માં સિમ્પલ વે થી હું તમને ફર્સ્ટ ક્વેશ્ચન બતાવી દઉં સોરી સેકન્ડ ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન ને હમણાં આપણે થોડું સાઈડ માં રાખીએ 7√5 7√5 એટલે સૌપ્રથમ પહેલા આને કઈ સંખ્યા ધારવી જોઈએ સમય સંખ્યા તો શું આવશે p / q જ્યાં q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને ગુસા જે છે ગુસા p અને q કેટલો થઈ જશે 1 થઈ જશે હવે જો √5 ના ગુણકમાં यानी कोई असमय गुणक में कोई संख्या आवेली छे ने क्या ले जाओ छेद में ले जाओ तो √5 बराबर શું થશે p - p / 7q હવે આને કઈ સંખ્યા બતાવી ગયો સમય સંખ્યા કઈ સંખ્યા થઈ જશે સમય કેમ કે p અને 7q એ મારું શું થઈ ગયું પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ ધેટ મીન્સ કે p અને 7 p / 7q સમય સંખ્યા થાય તેથી √5 પણ સમય સંખ્યા થાય પરંતુ √5 સમય સંખ્યા નથી એટલા માટે આપણી ધારણા એવી પડી ગઈ ખોટી પડી ગઈ અને પ્રૂફ કરતા આવડે કે ના આવડે હવે આવડે આવડે હા સર આવડે ઓકે ડન ઓકે તો આ પણ હવે આપણે સોલ્વ થઈ જશે હવે સેમ ટુ સેમ એવી જ રીતના ક્વેશ્ચન નંબર 3 એક વખત ટ્રાય કરી લઈએ ક્વેશ્ચન નંબર 3 માં આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 3 આઈ થિંક તમારી પાસે છે 6 + √2 જો કોઈ પણ અસમય સંખ્યાના સરવાળા ગુણાકારમાં બીજી સંખ્યા આવી ગઈ તો શું કરવાનું પહેલા p / q ધારો જ્યાં q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને ગુસા અ જે છે એ કેવો થઈ જશે p અને q નો 1 થઈ જશે 6 જે છે સરવાળામાં છે બરાબર ની પહેલી બાજુ જશે તો ક્યાં લઈ જજો બાદબાકીમાં લઈ જાઓ તો p / q - 6 હવે એને પહેલા પ્રથમ બધાય સાથે મિક્સઅપ કરી નાખો લસા લઈ લો તો 6q / q હવે આ સંખ્યા કેવી થઈ ગઈ p - 6q / q પૂર્ણાંક સંખ્યા છે જેથી કરીને p / p - 6q / q સમય સંખ્યા થાય તેથી √2 પણ સમય સંખ્યા થાય પરંતુ √2 અસમય સંખ્યા છે ધેટ મીન્સ કે આપણી ધારણા જે છે એ કેવી પડી ગઈ ખોટી તો 6 + √2 કેવી સંખ્યા થઈ જશે ચલો ઝડપથી અસમય સંખ્યા થશે કઈ સંખ્યા થશે અસમય સંખ્યા ચલો ડન છે ઓલ બધાને ક્વેશ્ચન નંબર હા સર 2 અને ક્વેશ્ચન નંબર 3 તો આઈ થિંક બધાને થઈ જશે બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 √2 ચલો ઝડપથી આને કઈ રીતના હેન્ડલ કરશું આપણે હા ચલો આ ક્વેશ્ચન ને આપણે કઈ રીતના સોલ્વ કરવાનું √2 ને p / q લેવાનું ઓકે p / q લેવાનું ચલો આની સિવાય આપણે અલગ અલગ મેથડ જોઈ લઈએ 1 √2 ને પહેલા p / q લેવાનું પછી યસ તનુ હવે આને શું કરશું સેકન્ડ મેથડ માં આપણે કઈ રીતના સોલ્વ કરશું √2 ને p વડે ગુણી દો અને q ને 1 વડે ઓકે તો મતલબ આની આ જ મેથડ થઈ q ને 1 વડે અને √2 ને p વડે આની સિવાય બીજી કોઈ મેથડ આની સિવાય બીજી કોઈ મેથડ થી આ દાખલો સોલ્વ થશે √2 ને ગુણી ભાગતા યસ વેરી ગુડ અહીંયા આપણે શું કરી નાખ્યું છેદ નું સમયકરણ કર્યું આપણે અહીં શું કર્યું છેદ નું સમયકરણ કર્યું તો ધેટ મીન્સ કે આનો આન્સર મારી પાસે શું આવી ગયો √2 / 2 હવે આપણે 1 / √2 ને ધારીએ અથવા √2 / 2 ને ધારો આ બંને વસ્તુ કેવી છે સેમ છે સમાન સમય સંખ્યા છે તો આપણે એક મેથડ આ પણ થઈ ગઈ કે ભાઈ √2 / √2 / 2 જે છે એને હું p / q ધારો ચલો હવે કોઈને કાંઈ બીજો કોઈ આઈડિયા આવે છે એક તો ડાયરેક્ટ આ p / q એક ડાયરેક્ટ આ કે જેનો આપણે છેદનું સમયકરણ કરી નાખીએ અને બીજી કોઈ મેથડ થી કદાચ કોઈને ખ્યાલ હોય તો છે કોને ખ્યાલ સર બંનેનો વર્ગ મૂકીને ઓકે યસ બંનેનો વર્ગ મૂકીને ચલો 1 √2 બરાબર p / q સ્ક્વેર ઓકે આ ત્રણે ત્રણ મેથડ થી આપણે સોલ્વ કરીએ કઈ રીતનો દાખલો થશે અહીંથી તો આપણને ખબર પડી ગઈ હવે અહીંયા આપણે શું કરીશું બંને બાજુ સ્ક્વેર કરશું બંને બાજુ સ્ક્વેર કરશું એટલે શું થઈ જશે q સ્ક્વેર 2 અને p સ્ક્વેર થશે અહીંયા બંને બાજુ સ્ક્વેર કરીશ તો આ શું થઈ જશે √2² 2 √2² 4 અહીંયા શું થઈ જશે p² / q² અહીંયા છેદ ઉડાડો એટલે 1 / 2
बराबर पी स्क्वेर बाय क्यू स्क्वेर। अब क्यू स्क्वेर ने ऊपर ले जाओ तो क्यू स्क्वेर बराबर टू पी स्क्वेर, क्यू स्क्वेर बराबर टू पी स्क्वेर, अहीं पण क्यू स्क्वेर बराबर टू पी स्क्वेर। आने आपणे चेक कर लीए, अहीं तो आपणे शुं करी नाखशुं, बंने बाजु स्क्वेर करी नाखीए, बंने बाजु स्क्वेर करशुं, वन अपॉन टू बराबर पी स्क्वेर अपॉन क्यू स्क्वेर, क्यू स्क्वेर आ बाजु टू पेली बाजु टू पी स्क्वेर। त्रणे त्रण मेथड थी सेम टू सेम आंसर आव्यो। क्लियर छे दरेक ने? तो जेने आ रीतथी डायरेक्ट सोल्व करवो होय, जेने छेदनुं समीकरण करवुं होय के डायरेक्ट एनो स्क्वेर करवो होय तो पण तमी आ मेथड यूज करी शको छो। पण खास याद राखजो के जो तमारी पासे डबल डिजिट आवशे तो तमे शुं करशो, डबल डिजिट दैट मीन्स हवे शुं करशो, क्वेश्चन आखो छे, हवे शुं करशो? છેદનું સમીકરણ, છેદનું સમીકરણ, યસ વેરી ગુડ। સૌથી પહેલા જ્યારે છેદમાં ડબલ ડિજિટ આવે છે ત્યારે સૌથી ઈઝીમાં ઈઝી મેથડ કઈ રહેશે? છેદનું સમીકરણ કરવાની। ઓકે, તો ખાસ યાદ રાખજો કે તમે જે પણ રીતના દાખલો ગણો છો રાઈટ છે, મેથડ તમારી કમ્પ્લીટ થશે। પણ હા, જો છેદનું આવા દાખલામાં સમીકરણ નહીં કરો તો થોડોક તમારો દાખલો લેન્ધી પડી જશે। ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ રૂટ ટુ વાળો ફટાફટ રીતના આપણે રૂટ ટુ વાળો સોલ્વ કરી નાખીએ। સૌ પ્રથમ આપણે શું કરવાનું થશે કે ભાઈ ધારો કે વન અપોન રૂટ ટુ, ચલો છેદનું સમીકરણ કરવું છે કે પછી બંને બાજુ સ્ક્વેર કરીને દાખલો ગણવું, તમે જે કયો એ મેથડ થી દાખલો સોલ્વ કરો। છેદનું સમીકરણ, છેદનું સમીકરણ, ઓકે યસ, છેદનું સમીકરણ કર્યું હતું ત્યારે અને બંને બાજુ સ્ક્વેર કર્યો સર જે છે એ ક્લિયર થી આવી ગયો છે। ઓકે, ચલો છેદનું સમીકરણ જો આપણે કરવું હોય, બંને મેથડ આપણે હમણાં જોઈ લીધી કે રૂટ ટુ ગુણ્યા અને રૂટ ટુ વડે ભાંગી દો તો શું આન્સર થશે? રૂટ ટુ ના છેદમાં બે। હવે કોને ધારવાનું તમારે? ખાલી ધારવાનું કોને? આને બરાબર તો આ થઈ ને, તો ખાલી કોને ધારવાનું થશે? જેનું માઇક ઓન છે એ પહેલા બંધ કરી દે। ધારો કે રૂટ ટુ છેદમાં ટુ એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા સંખ્યા છે। હવે સમય સંખ્યા હોય તો તેનું સ્વરૂપ શું થશે? રૂટ ટુ ના છેદમાં ટુ બરાબર પી બાય ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો અને ગુસા અ પી અને ક્યુ નો કેટલો થશે? એક। ચલો ફટાફટ હવે આપણે શું કરીએ, ક્યુ ને પેલી બાજુ આને પેલી બાજુ અથવા બંને બાજુ વર્ગ કરી નાખો ડાયરેક્ટ, બંને બાજુ વર્ગ બાજુ વર્ગ કરો એટલે આ શું થઈ જશે? રૂટ ટુ ના છેદમાં ટુ નો હોલ સ્ક્વેર બરાબર ટી ના છેદમાં ક્યુ નો હોલ સ્ક્વેર। હવે આનો હોલ સ્ક્વેર આપણે કરી નાખ્યો તો હવે ફાઇનલી આન્સર શું આવશે? ટુ ના છેદમાં ફોર બરાબર પી સ્ક્વેર અપોન ક્યુ સ્ક્વેર, બરાબર? થોડુંક લેન્ધી પ્રોસેસ થશે પણ તમે જે રીતના સોલ્વ કરવા માંગો છો એ રીતના દાખલો જે છે આપણે ઇઝીલીથી આને સોલ્વ કરી શકશો। આના છેદ ઉડાડ નાખો એટલે શું થઈ જશે? 1 અપોન 2 બરાબર p સ્ક્વેર અપોન q સ્ક્વેર, આપણે હમણાં જોયું છે સેમ ટુ સેમ આવતો હતો। q સ્ક્વેર ને પહેલી બાજુ લઈ જાઓ 2, અથવા એક કામ કરો ઓનલી 4 q સ્ક્વેર ને લઈ જાઓ એટલે જો તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે q સ્ક્વેર ડિવાઇડ બાય 2 બરાબર શું થઈ ગયા? p સ્ક્વેર। તો અહીં શું કરી નાખો? અહીં q સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે તેથી ક્યુ પણ બે વડે વિભાજ્ય થાય। હવે જ્યારે ક્યુ બે વડે વિભાજ્ય થાય ત્યારે મને કંઈક ને કંઈક આન્સર મળે એમ। હવે આમાં ક્યુ ની કિંમત લઈ લો તો શું થઈ જશે? 2m। આપણને ખાલી ઓલા દાખલા જયારે ગણતા થયા ત્યારે p ની કિંમત આવતી હતી, અહીંયા આપણી પાસે કોની કિંમત આવે છે? ક્યુ ની। ચલો ફટાફટ આપણે ક્યુ ની કિંમત સમીકરણ એક માં મુકતા, સમીકરણ એક માં ક્યુ ની કિંમત છે 2m હોલ સ્ક્વેર અપોન 2 બરાબર p સ્ક્વેર, 4m સ્ક્વેર અપોન 2m સ્ક્વેર બરાબર શું થઈ ગયા? p સ્ક્વેર, ને m સ્ક્વેર બરાબર શું થશે? p સ્ક્વેર ડિવાઈડ બાય 2। તો ફાઇનલી તમે અહીંયા શું લખી શકો છો કે ભાઈ p સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે
તેથી પી બાર એટલે વિભાજ્ય થાય. તો આનો ગુસા કેટલો થાય? ગુસા પી અને ક્યુ કેટલો થશે? બે થશે. પરંતુ મારી પાસે ગુસા કેટલો આવ્યો છે? અહીંયા એક છે મારી પાસે. એટલા માટે આપણી ધારણા કેવી પડી ગઈ? ખોટી. ખોટી. 1/√2 એ કેવા પ્રકારની સંખ્યા થશે? ચલો બધાને ક્લિયર છે? તો અહીંયા આપણે 1.exercise 1.3 જે છે એ કમ્પ્લીટલી પૂર્ણ કરેલી છે, બરાબર. પરંતુ અહીં છેલ્લે ખાલી લખી નાખવાનું કે ગુસાઅ PQ બરાબર 1. આથી આપણે ધારણા ખોટી છે છેલ્લે લખી નાખવાનું આ બને.